વિદ્યાર્થી મિત્રો ધોરણ 6 વિષય છે આપણો ગુજરાતી પાઠ છે આપણો 16મો માતૃહૃદય ભાગ 1 આપણે જોઈ ગયા છે કે જેની અંદર આપણા પાઠની મોટા ભાગની માહિતી આપણને મળી ગઈ છે હવે આપણે આજે ભાગ 2 જોઈએ ભાગ 1 ની અંદર આપણે શું જોયું તો કે પેલું જે માતાનું બાળક હતું એ પેલા સિંહના બચ્ચાને પોતાની ગોદમાં તેડી લે છે અને પાછળથી સિંહની ડણક સંભળાય છે તો એની જે માતા છે ચોંકી જાય છે પોતાના રેઢા મૂકેલા રખડતા મૂકેલા બાળકને જોવા માટે એ મતલબ કે એનો જીવ પણ અડધો થઈ જાય છે અને એને જાય છે તો એક બાજુ પશુ દેહધારી હોય છે અને એક બાજુ માનવ દેહધારી હોય છે એમ કે કુદરતની કેવી બલિહારી બલિહારી એટલે કુદરતની કેવી ખૂબી છે કે બે માતાઓ સામ સામે આવી જાય છે પછી શું થાય છે એ જુઓ કે માલધારી સ્ત્રી દૂર રહે રહે પોતાના બાળકને બગલમાં રહે સિંહ બાળને છોડી દેવા બૂમ પાડી છોડી દે બેટા છોડી દે પણ બાળક હાથ આવેલું આવું અદભુત રમકડું કેમ કરી છોડે માનવ જીવ તાળવે ચોંટ્યો તો આપણને એક રૂઢિપ્રયોગ છે જીવ તાળવે ચોંટ્યો એટલે જાણે હમણાં જીવ જશે એવી સ્થિતિમાં હોવું પાછળથી ગુરકાટ કરતી સિંહણ સૌ નજીક આવી ગઈ હતી કોણ જાણે ક્ષણમાં શું બનશે તેની જે સ્ત્રી હતી વ્યક્તિની મતલબ કે માનવ દેહધારી હતી એ સ્ત્રીએ દૂર રહ્યા રહ્યા પોતાના બાળકને કહે છે કે તું પેલા બાળકને છોડી દે પેલા બાળકને છોડી દે બેટા છોડી દે પણ પેલું જે બાળક છે એની હાથમાં એક રમકડું આવી ગયું છે રમવા માટે એ કેવી રીતના છોડી દે એટલે માતાનો જીવ તાળવે ચોડી જાય છે અને ગુરકાટ કરતી એટલે કે બૂમો પાડતી પાડતી પેલી સિંહણ પણ એકદમ નજીક આવી ગઈ હવે શું થશે એક ક્ષણમાં એક પળમાં શું થશે એવું કોઈને ખબર જાણ હતી નથી માનવ સ્ત્રીએ પોતાના બચ્ચાને પટાવતા છેલ્લી વિનંતી કરતા જાણે કે ટીસ પાડી છોડી મૂક બેટા છોડી મૂક કેવી રીતના મોટેથી બૂમ એને સમજાવતી હોય કાં તો એને પટાવતી હોય છેલ્લી વિનંતી કરે બેટા તું એને છોડી મૂક સિંહણની પણ બાળકની ફક્ત 60 ફૂટ દૂર પાછળ પાછળ ચાલી આવતી ગુડકાટ પડતી હતી તેની આંખોમાં અજબ પરિવર્તન આવી રહ્યું હતું એટલે કે પેલી જે સિંહણ હતી એ પણ પોતાના બાળકથી 7-8 ફૂટ જ દૂર હતી અને એની નજીક નજીક આવતી આવતી બૂમો ગુડકાટ પડતી હતી એટલે કે બૂમો પાડતી પાડતી જાણે એની આંખોમાં અજબ પરિવર્તન આવતું હતું માલધારી બાળકે સિંહ શિશુને પડતું મેળ્યું દોડીને માની ગોદમાં ભરાઈ ગયું આ બાજુ પેલું સિંહ શિશુ પણ દોડતું માની ગોદમાં ચાલી ગયું સમસમે બે માતાઓ અને વચ્ચે તેમના બે શિશુઓ ઘડી બે ઘડી બંને માતાઓએ આંખ મિલાવી માલધારી સ્ત્રી પાછા પગે ચાલી ગઈ તેને પોતાના નેસમાં રહેઠાણમાં જવું હતું જ્યારે સિંહણને તેના જંગલમાં પોતાની બોરમાં જવું હતું બંને માતાઓ પોતાના શિશુને લઈને ચાલી ગઈ તેમના ખોડિયા એટલે કે શરીર જુદા જુદા હતા પરંતુ શિશુ પ્રત્યેની મમતા અને પ્રેમમાં કશો જ ભેદ નહોતો પછી શું થાય છે કે માલધારી જે બાળક હતું એ બાળકે પેલા સિંહ શિશુને પડતું મૂકી દીધું અને પોતાની માતાની પાસે આવી ગયો એવી રીતના પેલું જે સિંહનું સિંહ શિશુ હતું એટલે કે સિંહનું બાળક હતું એ પણ એની માતાની ગોદમાં જતો રહે છે બીઓ માતાઓ એક બાજુ પેલા સિંહની માતા સિંહના બાળક એટલે સિંહ બચ્ચાની માતા અને એક બાજુ મનુષ્યના માતાની માતા એટલે કે મનુષ્યના બાળકની માતા હતી બે માતાઓ સમસમે અને એમના વચ્ચે બે શિશુઓ હતા ઘડી બે ઘડી બંને એ માતાઓએ એકબીજાની સામે જોઈને આંખ મિલાવી પછી માલધારી સ્ત્રી છે એ પાછા પગે ચાલતી ચાલતી પોતાના રહેઠાણ નેસડા તરફ ચાલવા લાગીને આ તરફ જે સિંહણની માં સિંહણ હતી એ પણ જંગલ તરફ પોતાના બોર્ડમાં જવા માટે તૈયારી કરતી હતી એમ કે બંનેના ખોડિયા મતલબ કે બંનેના શરીર અલગ અલગ હતા પણ બંને માતા હતી એટલે કે એ જે માતાની જે મમતા છે પોતાના બાળક પ્રત્યેની એ બાળક પ્રત્યેની મમતામાં બે વચ્ચે કશો પણ ફેર નહોતો કોઈ પણ પ્રકારનો ભેદભાવ નહોતો બંને એક પશુવાળી હોય માતા કે એક મનુષ્યની માતા હોય છતાં પણ બંનેના માતાના પ્રેમમાં કશો પણ ફરક જોવા મળતો નથી માનવ હોય કે પશુ
मातृ हृदय तो सौना सरखा એટલે આપણે આ પાઠનું શીર્ષક આપ્યું છે માતૃ હૃદય પછી માનવ હોય કે પશુ હોય પણ બંનેના હૃદય અને મમતા કેવી છે સરખી છે એટલે કીધું છે કે માતૃ હૃદય તો સરખા હવે આપણો અહીંયા પાઠ પૂરો થઈ ગયો છે જેની અંદર આપણે માતૃ હૃદય કેવા હોય છે માતાની મમતા કેવી હોય છે આપણે જોઈ લીધું કે એક બાજુ મનુષ્ય માતા હોય છે અને એક બાજુ પશુ માતા હોય છે તો બંનેના પોતાના બાળક પ્રત્યેની જે ભાવના છે પોતાના બાળક પ્રત્યેની જે મમતા છે એ આપણે અહીંયા જોઈ ગયા હવે આપણે એની ભાષા સત્તા જોઈએ તો ભાષા સત્તાની અંદર શું છે ક્રિયા વિશેષણ શું છે ક્રિયા વિશેષણ તો તમે અગાઉના જે બધા પાઠ હતા એની અંદર નામપદ અને ક્રિયાપદ વિશે જોઈ ગયા છો પણ આજે આપણે શું શીખવાનું છે ક્રિયા વિશેષણ તો કોને કહેવાય ક્રિયા વિશેષણ અને બીજા શબ્દો છે આખ્યાત તો કોને કહેવાય તો જેમના જેમ નામના આકાર રંગ ગુણ વગેરેની વિશેષતા વિશેષણ બતાવે તેમ ઘટના અથવા ક્રિયા કેવી રીતના થઈ તેને કહેવાય છે ક્રિયા વિશેષણ આપણે એકલું વિશેષણ જોઈએ તો એકલા વિશેષણમાં શું હોય કે આકાર ગુણ દર્શાવે પછી રંગ દર્શાવે એનો કોઈ પણ વ્યક્તિનું વ્યક્તિત્વ દર્શાવે એવાને કહેવાય છે વિશેષણ પણ કોઈ ઘટના હોય કા તો ક્રિયા કેવી રીતના બની એને કહેવાય છે ક્રિયા વિશેષણ તો નીચેના જે વાક્યો આપ્યા છે આપણે જુઓ કે દીપડાની લુચ્ચાઈ સાથે તેમણે આજીવન જજુમવું પડ્યું તો અંડરલાઈન આજીવનની પાસે છે પછી બીજું વાક્ય છે કે પેલું બાળક પણ ધીમું ધીમું ફૂલડા છૂટતું હતું ત્યાર પછીના પણ પાંચ વાક્યો છે તો દરેક વાક્યની નીચે શું લખેલું છે અંડરલાઈન કરેલી છે અમુક શબ્દોની નીચે અંડરલાઈન કરી છે પહેલું વાક્ય છે એની અંદર આજીવનની નીચે અંડરલાઈન છે બીજું છે એમાં ધીમું ધીમું ત્રીજું છે બળપૂર્વક ચોથામાં છે ક્ષણમાં અને પાંચમું વાક્ય છે એની અંદર છે ઝડપથી તો આ બધા વાક્યોમાં લીટી દોરેલા જે શબ્દો છે એ ક્રિયા કે ઘટના કેવી રીતના બની છે એ બતાવે છે એટલે વાક્યોમાં ક્રિયાપદ એવું પણ હોય કે જે ઘટના કે સ્થિતિને બતાવે જેમ કે બાળકે તેને ગોદમાં તેડી લીધું જે ત્રીજું વાક્ય છે ને એમાં જુઓ બાળકે તેને બળપૂર્વક ગોદમાં તેડી લીધું પણ આની અંદર શું કીધું છે કે બાળકે તેને ગોદમાં તેડી લીધું હવે એકલી ક્રિયા ઘટના કે સ્થિતિને જે બતાવનાર શબ્દ હોય એને શું કહેવાય આખ્યાત કહે છે એટલે તમે સમજી શકશો કે જે કશું બને છે કે કોઈ કરે છે તેને આખ્યાત દ્વારા બતાવાય અને એ કેવી રીતના બને છે કે કેવી રીતના કરે છે એ છે ક્રિયા વિશેષણ દ્વારા બતાવાય જેમ કે બાળકે તેને બળપૂર્વક ગોદમાં તેડી લીધું આ વાક્યમાં ક્રિયા વિશેષણ આખ્યાત પહેલા જ આવે છે એટલે કે બાળકે તેને જો આપણે અહીંયા આખું વાક્ય લખું છું બાળકે તેને બળપૂર્વક ગોદમાં તેડી લીધું તો આની અંદર આ જે શબ્દ છે બળપૂર્વક અને આ છે એ આખ્યાત છે અને બળપૂર્વક છે એ છે ક્રિયા વિશેષણ એટલે કે જે ક્રિયા કરે છે એનું વિશેષણ બતાવ્યું છે પછી બીજું બી કીધું છે કે આ જે વાક્ય છે એ વાક્યમાં ક્રિયા વિશેષણ આખ્યાત પહેલા જ આવે છે એટલે કે આ આખ્યાત છે અને આ બળપૂર્વક છે એ ક્રિયા વિશેષણ છે બળપૂર્વક તેડી લીધું એવી રીતના લખાય કે બોલાય કે તેડી લીધું બળપૂર્વક એવું બોલાય તો એમાં સામાન્ય વાક્ય પ્રયોગ સામાન્ય રીતે એવું જ કરાય કે બળપૂર્વક તેડી લીધું એવું નહીં કે તેડી લીધું બળપૂર્વક એ વાક્ય ખોટું આવે બીજું એક વાક્ય છે કે અંધળામાંજી પડ્યા પડ્યા બૂમો પાડતા હતા જો આ પડ્યા શબ્દ એક જ વાર લખીએ તો ક્રિયાની રીત સ્પષ્ટ થતી નથી પણ એવું લખાય કે અંધળામાંજી પડ્યા બૂમો પાડતા હતા એવું વાક્ય પણ સાચું ના કહેવાય એટલે આ જે પડ્યા પડ્યા શબ્દ છે એ બે વાર લખાયું છે કે અંધળામાંજી પડ્યા પડ્યા એટલે પડ્યા પડ્યા શબ્દ એ શું લખાય છે ક્રિયા વિશેષણ દર્શાવે છે એવી રીતના ઉતાવળી છે કે બા ઉતાવળી ઉતાવળી ગણની બહાર નીકળે એટલે ઉતાવળી ઉતાવળી શબ્દ એ બે વાર આવ્યો એટલે કે એને અત્યંત ઉતાવળી તો આવા શબ્દોને શું કહેવાય ક્રિયા વિશેષણ હવે નીચે એવા શબ્દો આપ્યા છે બે એની અંદર તમારે ક્રિયા વિશેષણ શોધવાનું જુઓ હંસો નિરાંતે બેઠા બેઠા
થાક ખાય છે તો આની અંદર શું આવશે ક્રિયા વિશેષણ બેઠા બેઠા પછી છે કાગડાભાઈ બે વાર શબ્દ આવ્યો ને પછી છે કાગડાભાઈ તો ફૂલાતા ફૂલાતા પાછા વડલા પર ચડ્યા તો એની અંદર ક્રિયા વિશેષણ ફૂલાતા ફૂલાતા આવશે તો આ રીતના તમારે જે ક્રિયા વિશેષણ છે એ અંદરથી અભ્યાસ કરીને જે વાક્યો બે આપ્યા છે એ બે વાક્યોની અંદર તમારે ક્રિયા વિશેષણ શોધીને લખી નાખવાનું હવે આ પાઠ નો જે અભ્યાસ વધે છે તે આપણે આવતા ભાગમાં જોઈશું।